अंदर छे बराबर समझवा जेवु चैप्टर छे। ज्यां सुधी तमे भणशो एकाउंट बराबर त्यां सुधी ए दरेक बाबत जे छे ए साथे आवशे बराबर। ए टाइप नुं आखुं चैप्टर छे, थोड़ुंक व्यवस्थित ध्यान दीजो। थियरिकल चैप्टर छे आखुं, पण एनी दरेक बाबतो जे छे ये तमारे आगळ दरेक चैप्टरनी अंदर काम लागशे। एटले अत्यारे आपणे भणवानुं छे भाग एकनी अंदर पहेलुं चैप्टर, भाग एक चैप्टर नंबर एक सौथी पहेलुं चैप्टर जे छे आपणे नामानो परिचय लेवानो छे कि हिसाबी पद्धति एटले के एकाउंटन्सी जे छे हिसाबी पद्धति ई कोने कहेवाय अने एना पारिभाषिक शब्दो जे छे એ શું છે બરાબર એની વાત કરવાની છે। હિસાબી પદ્ધતિ અને એના પારિભાષિક શબ્દો। હિસાબી પદ્ધતિ એટલે નામ એકાઉન્ટ। એકાઉન્ટ શું છે? તમે જે ભણો છો એકાઉન્ટ, એ એકાઉન્ટ શું છે, કેવી રીતે ગણાય? હિસાબી પદ્ધતિ એટલે નામા પદ્ધતિ, જેને આપણે એકાઉન્ટ બોલીએ। કેવી રીતે એની શરૂઆત થઈ, કઈ કઈ પદ્ધતિઓ છે, કેવી રીતે લખાય એની થોડીક વાત કરી તો થોડાક ફ્લેશબેકમાં વયા જાય પાછા, ઘણા બધા પાછળ, કે જ્યારે નાણું જે છે પૈસા રૂપિયા એનું અસ્તિત્વ નહોતું બરાબર, નાણું હતું જ નહીં, રૂપિયાની વાત જ નહોતી એની પહેલાંના સમયગાળામાં વયા જાય બહુ પાછળ, તો ત્યારે લોકો એકબીજા સાથે વ્યવહાર તો કરતા જ હતા, પણ વ્યવહાર માટેના જે નિયમો જે છે એ અલગ અલગ હતા। અત્યારે આપણે કેવું છે કે દાખલા તરીકે મારે કોઈ મોબાઈલ લેવા જવો છે તો હું મોબાઈલ લઉં અને સામે એને શું આપીશ, રૂપિયા નાણું પૈસા આપીશ, ડોલર કે જે પણ આપવું હોય ટૂંકમાં નાણું આપીશ, અને મને મોબાઈલ આપી દે। પણ નાણું નહોતું ત્યારે કેવી રીતે આ વસ્તુ થતી હતી? તો જ્યારે નાણું નહોતું ત્યારે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુની આપ લે થતી હતી। એટલે શું, એક વસ્તુના બદલામાં બીજી વસ્તુની આપ લે, એટલે દાખલા તરીકે તો કોઈ વાણંદ હોય, વાણંદ બરાબર, એની આ તમે વાર કપાવવા જાઓ તો 12 મહિના સુધી તમારે વાર કપાવવાના, એના પૈસા નહીં દેવાના, 12 મહિનાના અંતે એને શું આપી દેવાના, તમે ખેતી કરતા હોય તમારે અનાજ આપી દેવાનું બરાબર, તમારે પશુપાલનનો ધંધો હોય તો તમે એને 12 મહિનાનું દૂધ આપી દો, કપડાં લેવા જવા છે તો તમે કપડાં લો છો એના બદલામાં તમારે એને, તમે અનાજ હોય તો તમારે અનાજ આપવાનું, ઘઉં કંઈ પણ વાવતા હોય તમે, કપા વાવતા હોય તેને કપા આપવાનું। એક વસ્તુના બદલામાં બીજી વસ્તુની શું થતી હતી, લેવડ દેવડ થતી હતી, અત્યારે પણ થાય છે હજી તમે જુઓ। ઘણી વખત આપણે દિવાળી આવે હવે એટલે વાણંદની વાર કપાવજે એટલે 12 મહિનાને 1000 પૈસા દેવા પડે એવું બને બરાબર, આપણે હામ હાટું કહીએ, હામ હાટું એ પણ એક વસ્તુ વિનિમય પ્રથા છે, એક વસ્તુના બદલામાં બીજી વસ્તુની શું થાય, લેવડ દેવડ થાય, વાટકી વ્યવહાર હાલતો હોય પાડોશી યારે બરાબર, આજે ખીચડીનું ખીચડી દઈ આવ્યા ને વઘાયેલા ભાત લઈ આવ્યા, તો આ પણ એક પ્રકારનું વસ્તુ વિનિમય જ થાય। તો જ્યારે નાણાકીય પદ્ધતિ નહોતી, જ્યારે નાણું નહોતું ત્યારે વસ્તુ વિનિમય પ્રથા હતી, કઈ પ્રથા હતી, વસ્તુ વિનિમય પ્રથા, એને બાર્ટર સિસ્ટમ બોલાય ઇંગ્લિશમાં, વસ્તુ વિનિમય પ્રથા, શું બોલાય એને ઇંગ્લિશમાં, બાર્ટર સિસ્ટમ, બીજા અર્થમાં આપણે બોલીએ તો સાટા પદ્ધતિ, એનું બીજું નામ ધ્યાન રાખજો, આ પૂછાય છે ક્વેશ્ચન, સાટા પદ્ધતિ। કોને કહેવાય સાટા પદ્ધતિ? એક વસ્તુના બદલામાં, એક વસ્તુ કે સેવાના બદલામાં બીજી વસ્તુ કે સેવાની ફેરબદલી, એટલે એને શું કહેવાય, વસ્તુ વિનિમય પ્રથા। એક માર્કમાં પૂછે વસ્તુ વિનિમય પ્રથા એટલે શું, તો એક વસ્તુના બદલામાં બીજી વસ્તુની ફેરબદલી બરાબર। તમારે ઘઉં જોતા હોય તો ઘઉંના બદલામાં તમે જે પણ બિઝનેસ કરો છો એની વસ્તુ તમારે એને આપી દેવાની, તમને ઘઉં મળી જાય, તો આ વસ્તુ જે છે એને કઈ પ્રથા કહેવાય, વસ્તુ વિનિમય પ્રથા, એનું બીજું નામ શું છે, સાટા પદ્ધતિ। પણ આની એક મર્યાદા હતી,
આની મર્યાદા શું હતી કે બે વ્યક્તિને સામસામે જરૂરિયાત હોવી જોઈએ. આ બહુ મહત્ત્વની વાત હતી. દાખલા તરીકે મારે કપડાં લેવા જવા છે, બરાબર, પણ કોઈ દુકાનદારને ઘઉં લેવા જ નથી, હું ઘઉં ઉગાડું છું, કોઈને ઘઉંની જરૂર જ નથી, તો મને કપડાં વગર જ મારે એવું પડે ને, મને કપડાં ન મળે, એવું બને ને. આ વસ્તુ વિનિમય પ્રથા એની સૌથી મોટી મર્યાદા શું હતી? તો બેની જરૂરિયાત હોવી જોઈએ. જો બેમાંથી એકને જરૂરિયાત ન હોય, બરાબર, તો પછી વ્યવહાર બની શકતો નહોતો. એ મર્યાદાના કારણે નાણાકીય અર્થવ્યવસ્થા અસ્તિત્વમાં આવી. કઈ અર્થવ્યવસ્થા આવી? નાણાકીય અર્થવ્યવસ્થા એટલે વિનિમયના માધ્યમ તરીકે, લેવડ દેવડના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? નાણાંનો. કોઈ એવું કહે જ નહીં કે મારે નાણાંની જરૂર નથી. દુકાને ગયા હોય મોબાઈલવાળાની, આ મોબાઈલ લીધો ને એમ કહો, ઓલો એમ કે ના મારે પૈસાની જરૂર નથી. બધાની જરૂર હોય, બરાબર. એટલે એક વસ્તુના બદલામાં વિનિમયના માધ્યમ તરીકે હવે વસ્તુ નથી આપતા, વસ્તુની જગ્યાએ આપણે શું આપી છીએ? નાણું આપી છીએ, રૂપિયા, પૈસા, ડોલર, તમે જે પણ કહેતા હોય એને, બરાબર, એ આપી. તો એવી અર્થવ્યવસ્થા હોય એને કેવી અર્થવ્યવસ્થા કહેવાય? નાણાકીય અર્થવ્યવસ્થા, બરાબર. તો નાણાકીય અર્થવ્યવસ્થા એટલે શું થાય? તો કે જે અર્થવ્યવસ્થામાં વિનિમય એટલે આપ લે, વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો, વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ થતો હોય તેવી અર્થવ્યવસ્થાને કેવી અર્થવ્યવસ્થા કહેવાય? નાણાકીય અર્થવ્યવસ્થા. વિનિમયના માધ્યમ તરીકે શેનો ઉપયોગ કરીએ છીએ આપણે? નાણાંનો. અત્યારે તો આનેથી પણ લેટેસ્ટ વર્ઝન છે, પ્લાસ્ટિક મની આવી ગઈ. ખ્યાલ છે પ્લાસ્ટિક મની એટલે શું? કોઈને ખ્યાલ છે? અત્યારે નાણાકીય અર્થવ્યવસ્થા, એમાં કોરોના આવ્યો તો વધારે થયું. નોટબંધી અને કોરોનાના કારણે પ્લાસ્ટિક મનીનો યુઝ વધારે થઈ ગયો. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, બરાબર, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, અત્યારે રૂપિયા લઈને કોઈ ફરતા જ નથી. ખીચામાં તમે પૂછો તો કે કાંઈ નથી, 1000-2000 રૂપિયા, 5000 પડ્યા વધી, બરાબર. કાર્ડમાં જોઈએ, સીધું કાર્ડ ક્રેશ કરો ને પૈસા, એને પ્લાસ્ટિક મની કહેવાય. એને કેવી મની કહેવાય? આના પછીનો ટ્રેન્ડ છે, અત્યારનો નથી, આના પછી. ધીમે ધીમે ડિજિટલ પેમેન્ટ થઈ ગયું, બરાબર, ફોનપે, પેટીએમ, ગૂગલ પે, આ બધા જે છે એ ડિજિટલ પેમેન્ટ. નાણાકીય અર્થવ્યવસ્થાનું પણ એક લેટેસ્ટ વર્ઝન છે. અત્યારે આપણે અહીંયા સુધી રાખવાની વાત છે. તો આપણી પાસે બે અર્થવ્યવસ્થા થઈ. પહેલા કઈ હતી? વસ્તુ વિનિમય પ્રથા, એનું બીજું નામ સાટા પદ્ધતિ. એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ કે સેવાની ફેરબદલી થાય તો એને શું કહેવાય? વસ્તુ વિનિમય પ્રથા. દુનિયાની એક જ એવી જગ્યા છે અત્યારે હાલમાં કે જ્યાં હજી પણ વસ્તુ વિનિમય પ્રથા જ ચાલે છે, અહીંયા નાણું નથી ચાલતું. અંદમાન નિકોબાર ટાપુ જે છે, બરાબર, અહીંયા ખાલી વસ્તુ વિનિમય પ્રથા જ ચાલે છે. આ આપણી ટેક્સ્ટબુકની વાત નથી, આ જનરલ ઇન્ફોર્મેશન માટે હતી. પણ અત્યારે આપણે માટે એ મહત્ત્વનું છે કે વસ્તુ વિનિમય પ્રથા, આનું બીજું નામ સાટા પદ્ધતિ. સાટા પદ્ધતિ એટલે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ કે સેવાની ફેરબદલી. પછી શું આવ્યું એના પછી? નાણાકીય અર્થવ્યવસ્થા. નાણાકીય અર્થવ્યવસ્થા એટલે જે અર્થવ્યવસ્થામાં વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ થતો હોય. શેનો ઉપયોગ થતો હોય? નાણાંનો. એવી અર્થવ્યવસ્થાને શું કહેવાય? નાણાકીય અર્થવ્યવસ્થા. બે અર્થ મનમાં એક વખત બોલી જાઓ. પહેલાં વસ્તુ વિનિમય પ્રથા, એક વસ્તુના બદલામાં બીજી વસ્તુની આપ લે, પછી નાણાકીય અર્થવ્યવસ્થા. જે અર્થવ્યવસ્થામાં વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ થતો હોય તેવી અર્થવ્યવસ્થાને શું કહેવાય? નાણાકીય અર્થવ્યવસ્થા. હવે જો ધીમે ધીમે જેમ જેમ નાણું અસ્તિત્વમાં આવ્યું એમ વ્યવહાર શું થઈ ગયા? વધવા માંડ્યા. પહેલાં તો શું હતું? વસ્તુ વિનિમય પ્રથા હતી એટલે મર્યાદા હતી. પછી જેવું નાણું અસ્તિત્વમાં આવ્યું એમ એમ વ્યવહાર શું થઈ ગયા? વધતા ગયા. વ્યવહાર વધતા ગયા એટલે લોકો એક સ્થળેથી બીજા સ્થળે વેપાર કરવા માંડ્યા. આ સ્થળેથી આ સ્થળે, આ રાજ્યમાંથી બીજા રાજ્યમાં, ત્રીજા રાજ્યમાં, બધી જગ્યાએ વેપાર કરવા માંડ્યા ધીમે ધીમે માણસો. અને જેમ જેમ વેપાર કરતા ગયા એમ એમ એમનો બિઝનેસ જે છે, એમનો ધંધો જે છે એ થોડોક આગળ વધતો ગયો.
અને ધંધાની અંદર જે પણ વ્યવહાર થાય છે એને લખવા પડે અને એને લખવા માટે થઈ સૌથી પહેલાં એકાઉન્ટની શોધ. આમ જોવા જાઉં તો ચાણક્યમાં નાન ત્યાં ક્યાં છે, પણ સૌથી પહેલાં વેપારી કે વણજારાઓ. વેપારી કે વણજારાઓ એટલે કોણ? તો કે જે લોકો એક સ્થળેથી બીજા સ્થળે વેપાર કરતા હતા એવા લોકો, એવી જે પ્રજા જે છે એને વેપારી અથવા તો આપણે શું કહીએ, વણજારા કહીએ. તો આવા લોકોએ પોતાનું નામું લખવા માટે સૌથી પહેલાં એક નામા પદ્ધતિ વિકસાવી. એનું નામ હતું દેશી નામા પદ્ધતિ. કઈ પદ્ધતિ? દેશી નામા પદ્ધતિ બે પ્રકારની છે. હિસાબી પદ્ધતિ, આપણે જે એકાઉન્ટ ભણો છો ને તમે, એકાઉન્ટ 6-7 ચેપ્ટર ભણી ગયા ને, એ બે પ્રકારના છે. પહેલી આવે દેશી નામા પદ્ધતિ. પહેલી કઈ આવે? દેશી નામા પદ્ધતિ. જો નામા પદ્ધતિના એટલે કે હિસાબી પદ્ધતિ, હિસાબી પદ્ધતિ એટલે કે એકાઉન્ટ, હિસાબી પદ્ધતિના પ્રકાર બે પ્રકારની હિસાબી પદ્ધતિ આવે. પહેલી આવે દેશી નામા પદ્ધતિ, દેશી નામા પદ્ધતિ. દેશી નામા પદ્ધતિ આની શોધ આ ખૂબ જ પ્રાચીન છે. કેવી છે? ખૂબ જ પ્રાચીન. વેપારી કે વણજારાઓ હતા એ લોકો જેમ જેમ ધંધો કરવા માંડ્યા એમ પોતાની રીતે નવું નવું કંઈક લખાણ લેતા ગયા અને પોતાની હિસાબી પદ્ધતિ વિકસાવી. એને શું કહેવાય? દેશી નામા પદ્ધતિ. આના કોઈ લેખક નથી, કોઈ કવિ નથી. તમને ખ્યાલ હોય તો લોકગીત હોય, હવે તો લોકગીતના કવિ દેખાય છે, પણ પહેલાં એવું લોકગીત હોય, લોકગીત એના કોઈથી કોઈ કવિ ન હોય, લોકો દ્વારા બનેલું હોય, બરાબર. એમાં અલગ અલગ લોકોએ પોતપોતાની રીતે ઉમેરવું. એમ દેશીનામાં પદ્ધતિ છે એની શોધ કોઈ એક વ્યક્તિએ નથી કરી, એની શોધ એક આખા સમુદાયે કરી છે. એવું માનવામાં આવે છે કે વેપારી અને વણજારાઓ જે હતા, બરાબર, એ લોકોએ દેશીનામાં પદ્ધતિની શોધ કરી છે. તો દેશીનામાં પદ્ધતિ શું છે? તો પહેલું, એક તો ભારતીય ઉપખંડમાં શોધાયેલી છે. ક્યાં શોધાયેલી છે આની? આની શોધ ક્યાં થઈ છે? ભારતીય ઉપખંડ. કેમ ઉપખંડ શબ્દ વપરાય છે? ઉપખંડમાં શોધાયેલી પદ્ધતિ છે આની શોધ જે છે એ ભારતીય ઉપખંડમાં થઈ. ઉપખંડ એટલે ત્યારે ભારત આખું એક ખંડ તરીકે હતું. અત્યારે કેમ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બરાબર, બાંગ્લાદેશ, શ્રીલંકા આ બધું અલગ અલગ છે, ત્યારે ભારત એક આખું આવતું હતું સળંગ, બરાબર, અખંડ ભારત જેને કહેવાય. એટલા માટે શબ્દ શું વપરાય છે? ભારતીય ઉપખંડ. બરાબર. પછી તમને એમ થાય કે સાહેબ પાકિસ્તાનમાં આના અવશેષો મળ્યા, તો પાકિસ્તાન ત્યારે ભારતમાં જ હતું એટલા માટે શબ્દ કયો વપરાય છે? ભારતીય ઉપખંડમાં શોધાયેલી અતિ પ્રાચીન પદ્ધતિ છે. એ ખાસ ધ્યાન રાખજો, અતિ પ્રાચીન પદ્ધતિ છે. કઈ? દેશીનામા પદ્ધતિ. બીજું, દેશીનામા પદ્ધતિની શોધ કોણે કરી? તો દેશીનામા પદ્ધતિની શોધ, દેશીનામા પદ્ધતિની શોધ વેપારી કે વણજારાઓએ કરેલી છે તેવું માનવામાં આવે છે. આ દેશીનામા પદ્ધતિ શું છે? જો બધાએ જોયેલી છે, મોટા ભાગના જે દુકાને વસ્તુ લેવા જતા હોય ને બધાએ જોયેલી હોય દેશીનામા પદ્ધતિમાં અત્યારે લખાય છે. તમને યાદ આવતું હોય તો તમે દુકાને વસ્તુ લેવા જાઓ, લાલ લાલ રંગનો ચોપડો હોય, એમાં સફેદ પાના હોય, લાલ કલરનો ચોપડો, દોરીવાળો ચોપડો હોય, યાદ આવતું હોય તો. અત્યારે દિવાળી આવે છે ને, દિવાળી અત્યારે ગામમાં ચોપડા બહુ વેચાય, દિવાળીના દિવસે ચોપડા પૂજન કરે. ભારતીય રીતિ રિવાજ પ્રમાણે આખું વર્ષ ચાલે દેશીનામું જે છે, બરાબર. દેશીનામું જે છે એ શોધ ભારતની અંદર થયેલી છે, એની શોધ વેપારી કે વણજારાઓએ કરેલી છે. કઈ ભાષામાં લખાય? તો દેશીનામું જે છે, દેશીનામું એ પ્રાચીન ભાષામાં એ જે છે પ્રાદેશિક ભાષામાં લખાય છે. કઈ ભાષામાં લખાય? પ્રાદેશિક ભાષા એટલે શું? ગુજરાતી, અંગ્રેજી, હિન્દી બધી વાત બરાબર. પ્રાદેશિક ભાષા એટલે શું? દરેક પ્રદેશ પૂરતી પોતાની અલગ અલગ ભાષા હોય. ભલે ગુજરાતના જ હોય, દાખલા તરીકે કચ્છ જે છે એ ગુજરાતમાં જ છે, પણ એની પ્રાદેશિક ભાષા કઈ થાય? કચ્છી, બરાબર. મહેસાણામાં જાઓ તો મેહાણી, બરાબર, એમની પોતાની ભાષા, એમના આખા શબ્દ ફરી જાય. એમ આપણા સૌરાષ્ટ્રમાં આવો તો આપણા સૌરાષ્ટ્રના શબ્દ ફરી જાય. તો દરેક પ્રદેશ પૂરતી કેવી હોય? અલગ અલગ હોય. પોતપોતાના પ્રદેશ પૂરતી પોતાની રીતે ભાષામાં લખતા હોય એટલે એને દેશીનામું જે છે એ પ્રાદેશિક ભાષામાં લખાય છે. કેવી ભાષામાં લખાય? પ્રાદેશિક. હરિયાણામાં જાઓ તો એ એની ભાષામાં લખતો હોય. બધા અલગ અલગ ભાષામાં લખે,
એટલે દેશી નામું જે છે એ પ્રાદેશિક ભાષામાં લખાય, બરાબર. દેશી નામા પદ્ધતિનું વર્ષ ક્યારે ચાલુ થાય? દેશી નામા પદ્ધતિ જે છે એનું વર્ષ કોઈને ખ્યાલ છે? દેશી નામાનું વર્ષ ક્યારથી ચાલુ થાય? યાદ કરો, દેશી નામું હોય એમાં વર્ષ, ધંધાનું વર્ષ ક્યારથી ચાલુ થાય? નવું વર્ષ. કારતક સુદ એકમ શબ્દ શું વપરાય? કારતક સુદ એકમ. કારતક સુદ એકમ એટલે કયો દિવસ? હાલો એ કહી દો. કારતક સુદ એકમ એટલે કયો દિવસ? કોઈને ખ્યાલ છે કયા દિવસને કારતક સુદ એકમ આવે? હોળી ધૂળેટીએ કારતક સુદ એકમ એટલે બેસતું વરસ. બેસતું વરસ હોય ને આપણું, બેસતા વરસમાં ખબર પડે ને હવે આવશે બેસતું વરસ, એને કારતક સુદ એકમ કહેવાય. આપણે ગુજરાતી મહિનાઓ જે છે ને, કારતક, માગસર, પોષમાં, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, આ આસો મહિનો હાલે છે. દિવાળી એટલે આસો વદ અમાસ. દિવાળી એટલે શું થાય? આસો વદ અમાસ, એને દિવાળી કહેવાય. સુદ અને વદ બે આવે પંદર દિવસે, બરાબર. તો દેશી નામું જે છે એનું વર્ષ જે છે એ કારતક સુદ એકમે ચાલુ થાય, એટલે બેસતા વર્ષે શરૂ થાય. તમે જો બેસતા વર્ષે મુહૂર્ત કરવા જશે ધંધાનું, કોઈના પપ્પાને બિઝનેસ કરતા હોય, ધંધો કરતા હોય, જોજો લાભ પાય છે. અમે મુહૂર્ત કરે કાં બેસતા વર્ષે મુહૂર્ત કરે. દિવાળીના દિવસે રાત્રે ચોપડા પૂજન થાય, નવું ચોપડો બદલાય, બરાબર, વર્ષ પૂરું થાય એનું દિવાળીની રાત્રે. હવે દિવાળી એ છેલ્લો દિવસ હોય, દિવાળીના દિવસે એનું ચોપડા પૂજન થાય અને બેસતા વર્ષના દિવસે એનું શું થાય? મુહૂર્ત થતું, ચોપડા પૂજન થતું હોય, બરાબર. આ જે છે એ દેશી પદ્ધતિ છે. કેવી પદ્ધતિ છે? દેશી. તમે જે ભણી ગયા ને છ ચેપ્ટર, એની વાત નથી કરતો હું, આ દેશી પદ્ધતિની વાત છે. એક આ પણ પદ્ધતિ એકાઉન્ટમાં છે. વર્ષ ક્યારથી ચાલુ થાય? તો એના માટે શબ્દ લખાય છે કારતક સુદ એકમ થી આસો વદ અમાસ. આ અમાસની નિશાની છે, ઝીરો અને બે કાઉન્સ પૂરા. આ અમાસની નિશાની છે. શેની નિશાની છે? ઝીરો પછી બે કાઉન્સ પૂરા, અને શું કહેવાય? અમાસ. બરાબર. પહેલા 15 દિવસ હોય ને સુદના, એને પૂનમ કહેવાય, અને પાછીના જે 15 દિવસ આવે ને એમાં અમા આવે, અમાસ આવે, બરાબર. આ બધી થોડું ઘણું ધ્યાન રાખતા રહેજો. તો કારતક સુદ એકમ એટલે બેસતા વર્ષના દિવસે વર્ષ ચાલુ થાય અને દિવાળીની દી પૂરું થાય. ઊંધું ન કરી નાખતા, દિવાળીની દી ચાલુ થાય, બે ત્રણ દી પૂરું થાય, એક દીમાં પૂરું કરી નાખે. હા, એનું નાણાકીય વર્ષ જે છે એ બેસતા વર્ષે ચાલુ થાય. ક્યારથી ચાલુ થશે? બેસતો વર્ષ, એને શું કહેવાય? કારતક સુદ એકમ. અત્યારે તો તમારે નથી આવતું 12મા ધોરણમાં, પહેલાં 12મા ધોરણમાં આખવાનું ચેપ્ટર આવતા હતા, બે ચેપ્ટર દેશી પદ્ધતિ. એમાં એક વખત બોર્ડમાં ક્વેશ્ચન પૂછાણો હતો, કારતક સુદ પાંચમ એટલે કયો દિવસ? આવો બોર્ડની અંદર એક ક્વેશ્ચન આવ્યો હતો, કારતક સુદ પાંચમ એટલે કયો દિવસ? લાભ પાંચમ, બરાબર. એટલે આ બધી વસ્તુ થોડું ઘણું આપણને ખ્યાલ હોવો જોઈએ. તો કારતક સુદ એકમ એટલે કે બેસતા વર્ષથી આસો વદ અમાસ સુધીનું વર્ષ ગણાય છે. હિસાબી પદ્ધતિના પ્રકાર, એમાં પહેલું દેશીનામા પદ્ધતિ. ક્યાં શોધાયેલી છે? ભારતીય ઉપખંડમાં. કોણે એની શોધ કરી? વેપારી કે વણજારાઓએ, બરાબર. દેશી નામું કઈ ભાષામાં લખાય છે? પ્રાદેશિક ભાષામાં. સૌથી મોટી મર્યાદાઓ દેશીનામા પદ્ધતિ. દેશીનામા પદ્ધતિ જો ફ્લોપ ગઈ હોય, આ ફ્લોપ ગયેલી પદ્ધતિ છે એમ કહું સીધી ભાષામાં, તો ફ્લોપ ગઈ હોય એના પાછળનું મુખ્ય કારણ એ પ્રાદેશિક ભાષા જ છે. શું કામ? કારણ કે જ્યારે ટેક્સ ભરવાનો થશે, બરાબર, ત્યારે જે ઓફિસર, ઇન્કમ ટેક્સ ઓફિસર જે આવ્યો હોય, સરકારે જે ટેક્સ માટે વ્યક્તિ મૂકેલો હોય ચેકિંગ માટે, એને કે બધી ભાષા તો આવડતી ન હોય ને બચારાને, હાલો ગુજરાતી શીખી લે, પ્રાદેશિક થોડીક શીખવા જાય, બરાબર. તો અહીંયા શું થતું હતું? કોક અલગ ભાષામાં લઈને આવે, કોક બીજું કંઈક અલગ ભાષામાં લઈને આવે, આમ કોઈ પણ રીતે ફોર્મેટ સેટ થઈ શકતું નહોતું. એટલે દેશીનામા પદ્ધતિ જે છે ઇન્કમ ટેક્સ માટે લખે છે, અત્યારે બધા લખે છે. હું એમ કહું કે નાનામાં નાનો વેપારી તમે જુઓ ને, એની દુકાને જાઓ ને તો દેશીનામું તો લખતો જ હશે. તમે નાની કોઈ કરિયાણાની દુકાન હોય તેની આ જઈને જોજો, એની આ રોજમેડ ને એવા બધા ચોપડા હોય છે, લાલ કલરનો ચોપડો હોય છે, ચેક કરજો ક્યારેક જઈને, બરાબર. દેશીનામું લખતા હોય પણ ટેક્સ ભરવા માટે એ માન્ય છે નહીં? સરકાર દ્વારા દેશી પદ્ધતિ માન્ય છે નહીં? એની માટે તમે જે ભણો છો ને એ પદ્ધતિ માન્ય છે. એ પદ્ધતિ શું છે એની હવે વાત કરશું આના પછી. પણ કઈ ભાષામાં લખાય? તો પ્રાદેશિક ભાષામાં લખાય. એનું વર્ષ ક્યારે ચાલુ થાય દેશીનામાનું? તો કારતક સુદ એકમથી લઈ અને આસો વદ અમાસ સુધીનું હોય. બીજી પદ્ધતિ જે તમે અત્યારે ભણો છો એ
પદ્ધતિનું નામ કોઈને ખ્યાલ હોય તો. તમે જે એકથી છ ચેપ્ટર ભણી ગયા ને સાત, હા એ કઈ પદ્ધતિ છે? હા દ્વિનોંધી નામા પદ્ધતિ, બરાબર. એ દ્વિનોંધી નામા પદ્ધતિ છે. આખા વિશ્વમાં અત્યારે દ્વિનોંધી નામા પદ્ધતિ, આખા વિશ્વમાં અત્યારે આ પદ્ધતિ ચાલે છે. આનાથી લેટેસ્ટ અપડેટ હજી આવ્યું નથી. અત્યારે દ્વિનોંધી નામા પદ્ધતિ ચાલે આખા વર્લ્ડમાં. તમે જે ભણો છો એ પદ્ધતિનું નામ શું છે? દ્વિનોંધી નામા પદ્ધતિ, બરાબર. આ પદ્ધતિની શોધ, દ્વિનોંધી નામા પદ્ધતિ, આ આધુનિક પદ્ધતિ છે. કેવી પદ્ધતિ છે? આધુનિક. આ પદ્ધતિ આધુનિક પદ્ધતિ ગણવામાં આવે છે. ધ્યાન રાખજો, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. દ્વિનોંધી નામા પદ્ધતિની શોધ એવું માનવામાં આવે છે કે 1494માં, ઈસવીસન 1494ના ઇટાલીનો પાદરી હતો. પાદરી એટલે ખબર પડે, ચર્ચમાં જે પૂજા કરતા ને એને પાદરી કહેવાય. અત્યારે આપણે પાદરીનો યાદ રાખી ચાલે. ઇટાલીનો ગણિતશાસ્ત્રી પણ હતો, એ વ્યક્તિ ગણિતશાસ્ત્રી હતો. ત્યારે એકાઉન્ટ સ્ટેટ એવું તો હતું નહીં, ગણિતશાસ્ત્રી હતો. એનું નામ છે લ્યુકા પેસીઓલી. શું નામ છે એનું? લ્યુકા પેસીઓલી નામના વ્યક્તિએ દ્વિનોંધી નામા પદ્ધતિની શરૂઆત કરી. કોણે? ઈસવીસન આમ લખી શકાય કે દ્વિનોંધી નામા પદ્ધતિની શરૂઆત ઈસવીસન 1494, ધ્યાન રાખજો 1494 નહીં, મોટા ભાગે ભૂલ થાય, 1494માં ઇટાલીના ગણિતશાસ્ત્રી અથવા ઇટાલીના, નામ છે એનું લ્યુકા પેસીઓલી. ઓલી નથી કહેતા આપણે, ઓલી કોણ? ઓલી પેસી નથી કહેતા, ઓલીએ કર્યું આ બધું. ઓલી એ ઓલી નહીં, કોણ? પેસીઓલી. આગળ શું આવે? લ્યુકા પેસીઓલી. શું નામ છે એનું? લ્યુકા પેસીઓલી. તો દ્વિનોંધી નામા પદ્ધતિની શરૂઆત ઈસવીસન 1494માં ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસીઓલીએ કરી છે. દ્વિનોંધી નામા પદ્ધતિ એમાં દરેક વ્યવહારની કેટલી અસર થાય? તો દ્વિનોંધી નામા પદ્ધતિમાં આ પદ્ધતિમાં દરેક વ્યવહારની બે અસર થાય છે. દરેક વ્યવહારની કેટલી અસર થાય? બે, ખબર છે ને. એક કઈ થાય? ઉધાર. તો બીજી કઈ થાય? જમા. દરેક વ્યવહારની કેટલી અસર થાય? આમનો લખો તમને ખબર હોય, બરાબર, કે ભાઈ રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે એક ઉધાર, તો બીજી સામે એટલી એટલી શું થાય? જમા. એટલે દરેક વ્યવહારની કેટલી અસર થાય? બે અસર. એટલા માટે એને નામ શું બોલાય છે? દ્વિનોંધી નામા પદ્ધતિ. દરેક વ્યવહારની કેટલી નોંધ થાય? બે નોંધ, દ્વિનોંધી. હવે આ પદ્ધતિમાં દરેક વ્યવહારની બે અસર થાય છે, એક ઉધાર અને બીજી જમા. ખ્યાલ આવે? કેટલી વાત થઈ આપણી માટે? સૌથી પહેલાં વસ્તુ વિનિમય પ્રથા, એનું બીજું નામ સાટા પદ્ધતિ. વસ્તુ વિનિમય પ્રથા એનું બીજું નામ સાટા પદ્ધતિ. એક વસ્તુ કે સેવાના બદલામાં બીજી વસ્તુ કે સેવાની આપ લે, એક વસ્તુ કે સેવાના બદલામાં બીજી વસ્તુ કે સેવાની ફેરબદલી અથવા તો આપ લે, એટલે એને શું કહેશું? વસ્તુ વિનિમય પ્રથા એનું બીજું નામ સાટા પદ્ધતિ. પછી શું આવ્યું? નાણાકીય અર્થવ્યવસ્થા. કોને કહેવાય નાણાકીય અર્થવ્યવસ્થા? જે અર્થવ્યવસ્થામાં વિનિમયના માધ્યમ તરીકે, વિનિમય એટલે લેવડ દેવડ, વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ થતો હોય, બરાબર, તેવી અર્થવ્યવસ્થાને શું કહેવાય? નાણાકીય અર્થવ્યવસ્થા કહેવાય, બરાબર. પછી હિસાબી પદ્ધતિના પ્રકાર. તો હિસાબી પદ્ધતિના કેટલા પ્રકાર છે? બે. એક દેશી નામા પદ્ધતિ, બીજી દ્વિનોંધી નામા પદ્ધતિ. દેશી નામા પદ્ધતિ ક્યાં એની શોધ થયેલી છે? ભારતીય ઉપખંડમાં. કોણે કરી? વેપારી કે વણજારાઓએ. કઈ ભાષામાં લખાય? પ્રાદેશિક ભાષામાં લખાય. એનું વર્ષ ક્યારે ચાલુ થાય? આ યાદ રહે તો ભલે, નો યાદ રહે તો વાંધો નથી. કારતક સુદ એકમ. શું વંચાય? કારતક સુદ એકમથી આસો વદ અમાસ સુધી એનું વર્ષ ગણાતું હોય, બરાબર. દ્વિનોંધી નામા પદ્ધતિ કેવી પદ્ધતિ છે? આધુનિક પદ્ધતિ છે.
એની શોધ કોણે કરી? આ મોસ્ટ આઈએમપી વસ્તુ દ્વિનોંધી નામા પદ્ધતિ, એની શોધ કોણે કરી? 1494માં ઇટાલીના પાદરી અથવા ઇટાલીના ગણિતશાસ્ત્રી લિયુકા પેસિઓલીએ. એમાં દરેક વ્યવહારની કેટલી અસર થાય? બે અસર થાય. આમાં એક ખાસ યાદ રાખવાનું, દેશી નામા પદ્ધતિ એની શોધ કોણે કરી? વેપારી કે વણજારાઓએ. આટલી વસ્તુ વ્યવસ્થિત રીતે પાકી કરી અને પાકા ચોપડામાં લખવાની છે, ખાસ ધ્યાન રાખજો. કાયમ માટે કામ લાગશે આ બધી થિયરી, ધ્યાન રાખજો. આ એક પહેલા ચેપ્ટરની અંદર જે પણ થિયરી લખાવું, એટલે ક્યાંય બોર્ડ ઉપર તમને લખેલી છે તમને લખવાની કહું, એ એક સાચવીને રાખજો. જ્યાં સુધી ભણશો ને ત્યાં સુધી ગમે ત્યારે ખાલી એક વખત આની ઉપર નજર નાખી લેશો ને તો એ દાખલો બધું સોલ્વ થઈ જશે. બરાબર, ખ્યાલ આવી ગયો. હવે વાત કરી હિસાબી પદ્ધતિની. આ વાત હતી અત્યાર સુધી એનો પરિચય, પછી હવે શું આવી ગયું? દ્વિનોંધી નામા પદ્ધતિ. એટલે એને જ આપણે શું કહેશું? હિસાબી પદ્ધતિ. આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ એને આપણે શું કહેશું? હિસાબી પદ્ધતિ. બરાબર, એની જ આખી વાર્તા હવે કરવાની. આ તો આખી ફ્લોપ છે. હિસાબી પદ્ધતિનો અર્થ કોને કહેવાય? હિસાબી પદ્ધતિ તો એનો અર્થ જે છે એ એક સંસ્થા છે એને આપ્યો છે. હિસાબી પદ્ધતિ કોને કહેવાય? તો એને એમ કહેવાય કે એ આઈ સી પી એ નામની એક સંસ્થા છે. એનું ફૂલ ફોર્મ છે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ. આવું એનું ફૂલ ફોર્મ છે, લખાવું પહેલાં શાંતિથી સમજી લો. AICPA અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ. આ પબ્લિક એકાઉન્ટન્ટ્સ પહેલાં પી એ પાકું કરો. પબ્લિક એકાઉન્ટન્ટ્સ શું થાય? પબ્લિક એકાઉન્ટન્ટ્સ. સી સર્ટિફાઈડ. શું થાય? સર્ટિફાઈડ. એ એટલે અમેરિકન, આ એટલે ઇન્સ્ટિટ્યૂટ. તો અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ. પી એટલે શું થાય? પી એટલે પબ્લિક એકાઉન્ટન્ટ. સી એટલે સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ. સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ, આ બે તો પાકા જ થઈ જાય. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ, અમેરિકાની એક ઇન્સ્ટિટ્યૂટ રહી છે હવે. તો અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ એને હિસાબી પદ્ધતિની વ્યાખ્યા આપી. કોને આપી? AICPA. બરાબર, તો અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સના મત અનુસાર હિસાબી પદ્ધતિ એ એવા વ્યવહારો કે બનાવો કે જેનું નાણાકીય મૂલ્ય હોય. એટલે શું? હિસાબી પદ્ધતિ એ એવા વ્યવહારો કે બનાવો કે જેનું નાણાકીય મૂલ્ય હોય. એટલે જો તમે બીજું ચેપ્ટર ભણેલા છો એટલે તમને વધારે ખ્યાલ આવે. બે પ્રકારના વ્યવહાર હોય, એક આર્થિક વ્યવહાર ને બીજું બિન આર્થિક વ્યવહાર. યાદ છે ને? આર્થિક અને બિન આર્થિક. તો આર્થિક વ્યવહાર કે એનું નાણાકીય મૂલ્ય હોય અને બિન આર્થિક વ્યવહાર કે જેમાં નાણાકીય મૂલ્ય હોય નહીં, જેમાં નાણાંની લેવડ દેવડ નથી થતી એવા વ્યવહારો એને શું કહેવાય? બિન આર્થિક વ્યવહાર. અને જેમાં નાણાંની અત્યારે કે પછી લેવડ દેવડ થવાની છે એવા વ્યવહારો એને શું કહેવાય? આર્થિક વ્યવહાર કહેવાય. તમે બીજા ચેપ્ટરમાં જોયું કે ભાઈ દુનિયાના ગમે એ છેડામાં જાઓ બિન આર્થિક વ્યવહારની કોઈ દી નોંધ ન થાય. ગમે એ લખો, જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણો કે કાંઈ પણ કરો, બિન આર્થિક વ્યવહારની એકાઉન્ટમાં નોંધ થતી નથી. આ એક એની મર્યાદા પણ છે, પણ બિન આર્થિક વ્યવહારની નોંધ થતી નથી. કયા વ્યવહારની નોંધ થાય? ખાલી આર્થિક વ્યવહારની. એટલા માટે જ એની વ્યાખ્યામાં જ કીધું છે કે એવા વ્યવહારો કે બનાવો કે જેનું નાણાકીય મૂલ્ય હોય, જેને નાણામાં શું કરી શકાતા હોય? માપી શકાતા હોય. એવો પણ શબ્દ લખી શકાય કે હિસાબી પદ્ધતિ એટલે એવા વ્યવહારો કે બનાવો કે જેને નાણામાં માપી શકાય છે. બરાબર, એનું નાણાકીય મૂલ્ય છે એવું લખવું હોય તો પણ વધારે, અને એવું લખો કે જેને નાણામાં માપી શકાય છે તેને શું કરવાનું છે? તેનું
તેને નોંધવાની, જો ચાર શબ્દ વાપરું છું, તેને નોંધવાની, તેનું વર્ગીકરણ કરી, વર્ગીકરણ કરી, અર્થઘટન કરી, તેના પરથી તારણો કાઢવાની કળા છે. એટલે શું, આ ચારે ચાર શબ્દ મેં શું વાપર્યા? નોંધવાની, વર્ગીકરણ કરવાની, અર્થઘટન કરી એના તારણો કાઢવાની કળા છે. સૌથી પહેલાં તો જે વ્યવહારને તમે નાણામાં માપી શકો છો એને પહેલાં લખો. ચોપડાની અંદર શું કરવાનું? લખવાનું. એટલે એનો મતલબ શું થાય? નોંધવાનું. પછી એને વર્ગીકરણ કર્યું. વર્ગીકરણ તમે પેટા નોંધ ભણ્યા, ખબર? વર્ગીકરણ કર્યું, ખરીદીના વ્યવહાર ખરીદ નોંધમાં, વેચાણના વ્યવહાર વેચાણ નોંધમાં, બરાબર, રોકડ મેળ પેટા રોકડ મેળ, આવી રીતે ડિવાઈડ કરતા ગયા. તો પહેલાં નોંધવાનું, પછી એનું વર્ગીકરણ કર્યું, પછી એનું અર્થઘટન કર્યું. અર્થઘટન એટલે હવે તમે આગળ ભણશો એમાં અર્થઘટન આવશે. એનું અર્થઘટન એટલે એના વિશે ચર્ચા કરવાની, એના પરિણામો ચેક કરવાના, શું આવ્યું એનું રિઝલ્ટ, નફો થયો કે નુકસાન થયું, એનું અર્થઘટન કર્યું. અને એના પછી તારણો કાઢ્યા કે હવે આપણે આગળ શું કરવું છે, બરાબર. તો આટલી જે આખી પ્રોસેસ જે છે એ એકાઉન્ટ છે. પહેલાં લખવાનું, પછી બધાને જુદા પાડવાના, એના ઉપરથી રિઝલ્ટ લેવાનું, રિઝલ્ટ આવ્યા પછી હવે આગળ શું કરવું છે નિર્ણય લેવાનો, એટલે એકાઉન્ટ થાય. એટલે એકાઉન્ટ એટલે શું છે? તો એ હિસાબી પદ્ધતિ એ એવા વ્યવહારો કે બનાવો કે જેને નાણા, જેનું નાણાકીય મૂલ્ય હોય તેને નોંધવાની. ચાર શબ્દ યાદ રાખજો. પહેલાં નોંધવાની, પછી એનું વર્ગીકરણ કરવાનું, પછી એનું અર્થઘટન, અને પછી એના પરથી તારણો કાઢવાની કળા છે. એ ખાસ ધ્યાન રાખજો. આ શબ્દ, આ વ્યાખ્યા બાકી કરી નાખજો. કોના મત અનુસાર? AICPA, અહીંયા એનું ફૂલ ફોર્મ લખવું હોય AICPAનું તો લખી નાખજો, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ, બરાબર. તો AICPAના મત અનુસાર હિસાબી પદ્ધતિ એ એવા વ્યવહારો કે બનાવો કે જેનું નાણાકીય મૂલ્ય હોય તેને નોંધવાની, તેનું વર્ગીકરણ કરવાની, તેનું અર્થઘટન કરી તેના પરથી તારણો કાઢવાની કળા છે. ચાર શબ્દ છે. પહેલાં નોંધવાનું, પછી વર્ગીકરણ, પછી અર્થઘટન, અને પછી એના તારણો. ચારે ચાર ક્રમમાં આવવા જોઈએ. પહેલાં નોંધવાનું, પછી વર્ગીકરણ, અર્થઘટન, અને પછી એના પરથી એનું તારણ કાઢવાની કળા છે, બરાબર. હિસાબી પદ્ધતિ એવા વ્યવહારો કે બનાવો કે જેનું નાણાકીય મૂલ્ય હોય તેને નોંધવાની, તેનું વર્ગીકરણ કરી, તેનું અર્થઘટન કરી, તેના તારણો કાઢવાની કળા છે. આ વાત હતી હિસાબી પદ્ધતિની. શેની વાત છે? એના કેટલા પ્રકાર? બે. એક દેશીનામા પદ્ધતિ, બીજી દ્વિનોંધીનામા પદ્ધતિ, બરાબર. અને હવે પછી આપણે જે શીખવાનું છે એ સૌથી મહત્ત્વનું હોય છે, બરાબર. એ છે પારિભાષિક શબ્દો, બરાબર. આજે અહીંયા સુધીનું રાખી, મારે અહીંયા સુધીનું આવતીકાલે પાકું જોઈ, ખાસ ધ્યાન રાખજો.